नमस्ते मित्रों, प्राचीन भारतना इतिहासना वीडियो नंबर 10 मां आपणे सिंधुखीण संस्कृतिना 50 जेटला प्रश्नोनी चर्चा करी। आजे आपणे प्राचीन भारतना इतिहासना वीडियो नंबर 11 मां सिंधुखीण संस्कृति उपर बीजा 60 जेटला प्रश्नोनी विगतवार चर्चा करशुं। पहेलो प्रश्न छे, सिंधुखीण संस्कृतिनुं कयुं स्थळ आंतरराष्ट्रीय बंदर हतुं? तो लोथल ए सिंधुखीण संस्कृतिनुं आंतरराष्ट्रीय बंदर हतुं। आथी जवाब आवशे ए, लोथल। बीजो प्रश्न छे, लोथलनो अर्थ शुं थाय छे? तो लोथलनो अर्थ थाय छे लाश के मृतदेहनुं स्थळ। आथी जवाब आवशे बी, लाश के मृतदेहनुं स्थळ। लोथल। लोथलनुं उत्खनन कार्य 1954 मां एस आर राव द्वारा करवामां आव्युं हतुं। लोथल ए गुजरात राज्यना अमदावादना धोड़का तालुकामां आवेलुं छे। लोथल ए भोगावो नदीना किनारे आवेलुं छे। सिंधुखीण संस्कृतिना समय दरमियान लोथल ए भारतनुं महत्वनुं अने सौथी जूनुं आंतरराष्ट्रीय बंदर हतुं। लोथलनो अर्थ थाय छे लाश के मृतदेहनुं स्थळ। सिंधु सभ्यतानुं बीजुं एक महत्वनुं स्थळ छे मोहेंजोदड़ो, जेनो अर्थ थाय छे मरेलानो टेकरो। आम लोथल अने मोहेंजोदड़ो आ बे सिंधु सभ्यताना स्थळना अर्थ लगभग एक समान जेवा थाय छे। लोथल ए हड़प्पीय सभ्यतानुं एकमात्र नगर हतुं जे संपूर्ण रीते एक ज किल्लाथी घेरायेलुं हतुं। लोथलनुं उत्खनन कार्य एस आर रावे करेलुं छे अने एस आर रावे लोथलने लघु हड़प्पा अथवा लघु मोहेंजोदड़ो तरीके ओळखावे छे। लोथलमांथी मणका बनावानी फेक्टरी मळी आवी हती। आ उपरांत लोथल ए सिंधुखीण संस्कृतिनुं कपास अने अकીકનું મોટું કેન્દ્ર હતું। લોથલમાંથી મળેલા અવશેષોમાં સૌથી જૂનો ધક્કો અથવા ડોકયાર્ડ, જહાજ બનાવવાનો વાડો અથવા વર્કશોપ, જહાજ લાંગરવાની લંગર, મણકા બનાવવાની ફેક્ટરી, હોકાયંત્ર, ફારસની ખાડીની એક મુહર અથવા સીલ, પૂર્ણ હાથીદાંત, ઉપરોક્ત બધા જ અવશેષો એ લોથલમાંથી મળી આવેલા છે। ત્રીજો પ્રશ્ન છે, સિંધુખીણ સંસ્કૃતિના કયા બે સ્થળોનો અર્થ લગભગ સરખો જ થાય છે? તો મોહેંજોદડો અને લોથલ આ બંને સ્થળોના અર્થ લગભગ સરખા જ થાય છે, જેમાં મોહેંજોદડો એટલે મરેલાનો ટેકરો અને લોથલ એટલે લાશ કે મૃતદેહનું સ્થળ। આથી જવાબ આવશે એ, મોહેંજોદડો અને બી, લોથલ। ચોથો પ્રશ્ન છે, લોથલ સ્થળનું સંશોધન કાર્ય કોણે કર્યું હતું? તો એસ આર રાવે લોથલનું સંશોધન કાર્ય કર્યું હતું। આથી જવાબ આવશે એ, એસ આર રાવ। પાંચમો પ્રશ્ન છે, ધક્કો અથવા ડોકયાર્ડ અને જહાજ બનાવવાનો વાડો સિંધુખીણ સંસ્કૃતિના કયા સ્થળેથી મળેલ છે? તો ડોકયાર્ડ અને જહાજ બનાવવાનો વાડો એ લોથલમાંથી મળી આવેલ છે। આથી જવાબ આવશે ડી, લોથલ। છઠ્ઠો પ્રશ્ન છે, મણકા બનાવવાની ફેક્ટરી કયા સ્થળેથી મળેલી છે? તો મણકા બનાવવાની ફેક્ટરી એ લોથલમાંથી મળી આવેલી છે। આથી જવાબ આવશે એ, લોથલ। સાતમો પ્રશ્ન છે, નીચેની કઈ જોડી ખોટી છે? તો ચાર ઓપ્શન આપેલા છે, એક પછી એક જોઈએ। પહેલું છે ધોળાવીરા, તો ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં આવેલું છે, તો આ સાચું છે। બીજું છે રંગપુર, તો રંગપુર એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે, તો આ જોડી ખોટી છે। ત્રીજો ઓપ્શન છે રોજડી, તો રોજડી એ રાજકોટ તાલુકા રાજકોટ જિલ્લામાં આવેલું છે, તો આ સાચું છે। અને ચોથું છે લોથલ, તો લોથલ એ અમદાવાદ જિલ્લામાં આવેલું છે, તો આ ઓપ્શન પણ સાચો છે। આથી ખોટો ઓપ્શન છે બી, રંગપુર। આઠમો પ્રશ્ન છે, ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા બેટ ઉપર આવેલ છે? તો ધોળાવીરા એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીર બેટ ઉપર આવેલું છે। આથી જવાબ આવશે બી, ખડીર। નવમો પ્રશ્ન છે, ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય કોણે કરેલ છે? તો ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય આર એસ વિસ્ટે કરેલું છે। આથી જવાબ આવશે બી, આર એસ વિસ્ટ। દસમો પ્રશ્ન છે, સ્ટેડિયમ અથવા રમતગમતનું મેદાન કયા સ્થળેથી મળેલું છે?
तो स्टेडियम अथवा तो रमत गमत ना मैदान ना अवशेषो ए धोड़ावीरा माथी मळेला छे। आथी जवाब आवशे सी धोड़ावीरा। धोड़ावीरा धोड़ावीरा नुं संशोधन कार्य 1991 માં आर एस વીસ દ્વારા કરવામાં આવ્યું હતું। ધોળાવીરા એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીર બેટ ઉપર આવેલું છે। ધોળાવીરા એ કચ્છના મોટા રણમાં આવેલું છે। ધોળાવીરા એ સિંધુખીણ સંસ્કૃતિનું ખૂબ જ સુંદર અને સુવ્યવસ્થિત નગર હતું। ધોળાવીરા એ કર્કવૃત રેખા ઉપર આવેલું પુરાતત્વીય સ્થળ છે। ધોળાવીરામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદી પાણીના સંગ્રહની ઉત્તમ વ્યવસ્થા જોવા મળે છે। ધોળાવીરામાં એ સમયે વરસાદનું પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા હતી, જે વિશ્વભરમાં સૌથી પ્રાચીન વોટર મેનેજમેન્ટનો પ્રયોગ ગણાય છે। સિંધુ સભ્યતાના મોટાભાગના નગરો બે સ્તર અથવા બે ભાગમાં વિભાજિત હતા, જ્યારે ધોળાવીરા એ ત્રણ સ્તરમાં વિભાજિત હતું। ધોળાવીરાનો સૌથી ઉપરનો હિસ્સો દુર્ગ અથવા કિલ્લો હતો, વચ્ચેનો ભાગ મધ્યનગર અથવા મિડલ ટાઉન હતો અને સૌથી નીચેનો ભાગ એ નીચલું નગર અથવા લોઅર ટાઉન હતું। ધોળાવીરામાંથી મળેલા અવશેષોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સ્ટેડિયમ અથવા રમતગમતનું મેદાન, 10 અક્ષરોવાળું સાઇનબોર્ડ, સફેદ પાષાણખંડ, તાંબુ ગાળવાની ભઠ્ઠી, સોનાના ઘરેણા, આ બધા જ અવશેષો એ ધોળાવીરામાંથી મળેલા છે। 11મો પ્રશ્ન છે, વરસાદના પાણીના સંગ્રહ અથવા રેઇન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા નીચેનામાંથી કયા સ્થળે હતી? તો રેઇન વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ એ ધોળાવીરામાંથી મળી આવેલી છે। આથી જવાબ આવશે બી ધોળાવીરા। 12મો પ્રશ્ન છે, સિંધુખીણ સંસ્કૃતિનું એકમાત્ર કયું સ્થળ ત્રણ સ્તર અથવા ત્રણ વિભાગમાં વહેંચાયેલું હતું? તો ધોળાવીરા એ ત્રણ સ્તર અથવા તો ત્રણ વિભાગમાં વહેંચાયેલું હતું। આથી જવાબ આવશે એ ધોળાવીરા। 12મો પ્રશ્ન છે, સાઇનબોર્ડ કયા સ્થળેથી મળેલું છે? તો 10 અક્ષરવાળું સાઇનબોર્ડ એ ધોળાવીરામાંથી મળી આવ્યું છે। આથી જવાબ આવશે ડી ધોળાવીરા। 14મો પ્રશ્ન છે, ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય કયા વર્ષમાં થયેલું છે? તો ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય 1991માં આર એસ 20 દ્વારા થયું હતું। આથી જવાબ આવશે સી 1991। 15મો પ્રશ્ન છે, સિંધુખીણ સંસ્કૃતિનું એકમાત્ર નગર કયું હતું જે એક જ કિલ્લાથી ઘેરાયેલું હતું? તો લોથલ એ સિંધુખીણ સંસ્કૃતિનું એકમાત્ર નગર હતું જે એક જ કિલ્લાથી ઘેરાયેલું હતું। આથી જવાબ આવશે સી લોથલ। 16મો પ્રશ્ન છે, નીચે જણાવેલા હડપીય સ્થળોમાંથી કયું એક સ્થળ ગુજરાતમાં નથી? તો પહેલું છે રંગપુર, તો રંગપુર એ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે। બીજું છે સુરકોટડા, તો સુરકોટડા એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે। ત્રીજું છે દેસલપુર, તો દેસલપુર એ પણ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે। અને ચોથું છે કાલીબંગા, તો કાલીબંગા એ રાજસ્થાન રાજ્યમાં આવેલું છે। આથી કાલીબંગા એ ગુજરાતમાં નથી। આથી જવાબ આવશે ડી કાલીબંગા। ગુજરાતમાં આવેલા સિંધુખીણ સંસ્કૃતિના અગત્યના સ્થળો, એમાં પહેલું છે રંગપુર। રંગપુર એ ગુજરાતનું પ્રથમ પુરાતત્વીય સ્થળ છે કે જ્યાંથી સિંધુખીણ સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા। રંગપુરમાંથી 1935માં સિંધુ ઘાટીના અવશેષો મળી આવ્યા। રંગપુરનું ઉત્ખનન કાર્ય એસ આર રાવ દ્વારા થયું હતું। રંગપુર એ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે। બીજું સ્થળ છે લોથલ। લોથલનું ઉત્ખનન કાર્ય 1954થી 1962 સુધી થયું હતું। લોથલની શોધ એસ આર રાવ દ્વારા થઈ હતી। લોથલ એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે। ત્યારબાદ છે ધોળાવીરા। ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય 1991માં આર એસ 20 દ્વારા થયું હતું। ધોળાવીરા એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીર બેટમાં આવેલું છે। નેક્સ્ટ છે દેસલપુર। દેસલપુરનું ઉત્ખનન કાર્ય 1964-65માં કેવી સુંદરરાજન દ્વારા થયું હતું। દેસલપુર એ કચ્છ જિલ્લામાં આવેલું છે। નેક્સ્ટ છે રોજડી, તો રોજડી એ રાજકોટ જિલ્લામાં આવેલું છે, જેનું ઉત્ખનન કાર્ય 1982થી 1995 દરમિયાન થયું હતું। ત્યારબાદ છે સુરકોટડા, જેનું ઉત્ખનન કાર્ય 1964માં જગતપતિ જોશી દ્વારા થયું હતું। સુરકોટડા એ
કચ્છ જિલ્લામાં આવેલું છે? 17મો પ્રશ્ન છે, નીચેનામાંથી આંતરરાષ્ટ્રીય વેપારનું સ્થળ કોને કહી શકાય? તો લોથલ એ આંતરરાષ્ટ્રીય વેપારનું સ્થળ હતું. આથી જવાબ આવશે સી, લોથલ. 18મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું સ્થળ હડપ્પીય સંસ્કૃતિના લોકોનું વેપારનું કેન્દ્ર હતું? તો લોથલ એ હડપ્પીય સંસ્કૃતિનું આંતરરાષ્ટ્રીય બંદર હતું. આથી લોથલને વેપારનું કેન્દ્ર પણ કહી શકાય. આથી જવાબ આવશે ડી, લોથલ. 19મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા સ્થળે બજાર હોવાની શક્યતા છે? તો લોથલ એ સિંધુખીન સંસ્કૃતિનું આંતરરાષ્ટ્રીય બંદર હતું. આથી લોથલમાં બજાર હોવાની શક્યતા છે. આથી જવાબ આવશે સી, લોથલ. 20મો પ્રશ્ન છે, ઈસવીસન 1954માં લોથલના ઉત્ખનન વખતે પુરાતત્વ ખાતાના વડા કોણ હતા? તો 1954માં જ્યારે લોથલનું ઉત્ખનન કાર્ય થયું ત્યારે એ સમયે પુરાતત્વ ખાતાના વડા એસ આર રાવ હતા. આથી જવાબ આવશે એ, એસ આર રાવ. 21મો પ્રશ્ન છે, ડોક્ટર એસ આર રાવે કયા સ્થળને લઘુ હડપ્પા અથવા લઘુ મોહેંજોદડો તરીકે ઓળખાવે છે? તો એસ આર રાવ એ લોથલને લઘુ હડપ્પા અથવા તો લઘુ મોહેંજોદડો તરીકે ઓળખાવે છે. આથી જવાબ આવશે એ, લોથલ. 22મો પ્રશ્ન છે, શતરંજ અથવા ચેસનું બોર્ડ ક્યાંથી મળેલું છે? તો શતરંજ અથવા તો ચેસનું બોર્ડ એ લોથલમાંથી મળી આવ્યું છે. આથી જવાબ આવશે સી, લોથલ. 23મો પ્રશ્ન છે, સિંધુખીન સંસ્કૃતિના કયા સ્થળે સ્થાનિક વ્યાપાર માટે બળદ ગાડીનો ઉપયોગ થતો હતો? તો લોથલમાં સ્થાનિક વ્યાપાર માટે બળદ ગાડીનો ઉપયોગ થતો હતો. આથી જવાબ આવશે બી, લોથલ. 24મો પ્રશ્ન છે, લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો લોથલ એ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. આથી જવાબ આવશે સી, અમદાવાદ. 25મો પ્રશ્ન છે, લોથલ ધોળકા તાલુકાના કયા ગામ પાસે આવેલું છે? તો લોથલ એ ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે આવેલું છે. આથી જવાબ આવશે બી, સરગવાલા. 26મો પ્રશ્ન છે, ગુજરાતમાંથી મળી આવેલ સિંધુખીન સંસ્કૃતિના અવશેષોમાંથી કયા સ્થળેથી સતી પ્રથાનો નમૂનો મળી આવેલો છે? તો લોથલમાંથી સતી પ્રથાનો નમૂનો મળી આવ્યો છે. આથી જવાબ આવશે બી, લોથલ. 27મો પ્રશ્ન છે, ગુજરાતમાંથી મળી આવેલ હડપ્પીય સંસ્કૃતિના કયા એક સ્થળેથી હળ વડે ખેડાયેલ ખેતરના પુરાવા મળી આવ્યા છે? તો હળ વડે ખેડાયેલ ખેતરના પુરાવા એ સુરકોટડામાંથી મળી આવેલા છે. આથી જવાબ આવશે સી, સુરકોટડા. 28મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું એક સ્થળ હડપ્પીય લોકોની દરિયાઈ ખેડ પ્રવૃત્તિનો પુરાવો આપે છે? તો દરિયાઈ ખેડ પ્રવૃત્તિના પુરાવા એ લોથલમાંથી મળી આવેલા છે. આથી જવાબ આવશે બી, લોથલ. 29મો પ્રશ્ન છે, નીચેનામાંથી ધોળાવીરાની સંસ્કૃતિનું એક મહત્વનું લક્ષણ કયું છે? તો વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા એ ધોળાવીરાની આગવી વિશેષતા છે. આથી જવાબ આવશે એ, વિકસિત જળ પ્રબંધ તંત્ર અથવા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. જ્યારે કાલીબંગા એ સિંધુખીન સંસ્કૃતિનું કૃષિ કેન્દ્ર માનવામાં આવે છે. હડપ્પા શહેરમાંથી સ્મશાન ભૂમિના અવશેષો મળી આવેલા છે અને ગટરિયોડના એ મોહેંજોદડોની આગવી વિશેષતા છે. 30મો પ્રશ્ન છે, સિંધુખીન સંસ્કૃતિમાં શોધાયેલ કયા સ્થળેથી તોલમાપના સાધનો, ડાંગરના ફોતડા અને મણકા બનાવવાના કારખાનાના અવશેષો મળી આવ્યા છે? તો ઉપરના અવશેષો એ લોથલમાંથી મળી આવેલા છે. આથી જવાબ આવશે ડી, લોથલ. 31મો પ્રશ્ન છે, હડપ્પીય સંસ્કૃતિના મળી આવેલા સ્થળોમાંથી કયા એક સ્થળેથી વહાણ લાંગરવાનો ધક્કો હોવાના પુરાવા મળી આવ્યા છે? તો વહાણ લાંગરવાનો ધક્કો અથવા ડોકયાર્ડ એ લોથલમાંથી મળી આવેલ છે. આથી જવાબ આવશે એ, લોથલ. 32મો પ્રશ્ન છે, હડપ્પીય સંસ્કૃતિના એક નગરમાંથી કુલ 64 વખારો ધરાવતું વિશાળ મકાન મળી આવ્યું છે, તે સ્થળ ક્યાં આવેલું છે? તો 64 વખારો ધરાવતું વિશાળ મકાન એ લોથલમાંથી મળી આવેલું છે. આથી જવાબ આવશે બી, લોથલ. 33મો પ્રશ્ન છે, લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? તો લોથલ એ
ભોગાવો નદીના કિનારે આવેલું છે? આથી જવાબ આવશે એ, ભોગાવો. 34મો પ્રશ્ન છે, ગુજરાતની પ્રાગ ઐતિહાસિક વસાહતો લોથલ અને રંગપુરની શોધ કોણે કરી હતી? તો લોથલ અને રંગપુર આ બંને સ્થળોની શોધ શ્રી એસ આર રાવે કરી હતી. આથી જવાબ આવશે ડી, એસ આર રાવ. 35મો પ્રશ્ન છે, ગુજરાતમાંથી મળી આવેલ ઐતિહાસિક સ્થળ લોથલ નીચેનામાંથી કયા સમયની સંસ્કૃતિનું એક મહત્વનું કેન્દ્ર હતું? તો લોથલ એ આદ્ય ઐતિહાસિક યુગનું મહત્વનું કેન્દ્ર હતું. આથી જવાબ આવશે એ, આદ્ય ઐતિહાસિક યુગ. 36મો પ્રશ્ન છે, કાર્બન 14 પરીક્ષણ પદ્ધતિ દ્વારા લોથલના પૂરા અવશેષોનો નિર્ધારિત સમયગાળો કયો નક્કી કરવામાં આવ્યો છે? તો લોથલમાંથી જે અવશેષો મળી આવેલા છે એનો સમયગાળો કાર્બન 14 અનુસાર ઈસવીસન પૂર્વે 2450થી ઈસવીસન પૂર્વે 1900નો માનવામાં આવે છે. આથી જવાબ આવશે બી, ઈસવીસન પૂર્વે 2450થી ઈસવીસન પૂર્વે 1900. 37મો પ્રશ્ન છે, સિંધુખીણ સંસ્કૃતિના ગુજરાતમાં આવેલા સ્થળોમાં આંતરરાષ્ટ્રીય વેપારનું સ્થળ કોને કહી શકાય? તો લોથલ એ આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર હતું. આથી જવાબ આવશે સી, લોથલ. 38મો પ્રશ્ન છે, હડપ્પીય સંસ્કૃતિના સમયનું બંદર લોથલ કઈ નદી વચ્ચે આવેલું છે? તો લોથલ એ ભોગાવો અને સાબરમતી નદી વચ્ચે આવેલું છે. આથી જવાબ આવશે બી, ભોગાવો અને સાબરમતી. 39મો પ્રશ્ન છે, પાકી ઈંટોથી બનેલી અને વિશાળ એવી કઈ સંરચના હડપ્પીય સભ્યતાની સંપૂર્ણ સંરચના દર્શાવે છે? તો આનો જવાબ આવશે લોથલનો ઢકો. 40મો પ્રશ્ન છે, લોથલ સંસ્કૃતિના લોકો તોલમાપના વજનિયા સાના બનાવતા હતા? તો લોથલના લોકો તોલમાપના વજનિયા એ પથ્થરના બનાવતા હતા. આથી જવાબ આવશે એ, પથ્થર. 41મો પ્રશ્ન છે, લોથલ સંસ્કૃતિના લોકો કયા વૃક્ષની પૂજા કરતા હતા? તો લોથલના લોકો પીપળાના વૃક્ષની પૂજા કરતા હતા. આથી જવાબ આવશે એ, પીપળો. 42મો પ્રશ્ન છે, અનાજ દળવાની ઘંટીના અવશેષો સિંધુખીણ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી આવેલા છે? તો લોથલમાંથી અનાજ દળવાની ઘંટીના અવશેષો મળી આવેલા છે. આથી જવાબ આવશે ડી, લોથલ. 43મો પ્રશ્ન છે, હડપ્પીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશેષ ભેટ કઈ છે? તો નગર આયોજન અને ગટર વ્યવસ્થા એ હડપ્પીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશેષ ભેટો છે. આથી જવાબ આવશે એ, નગર આયોજન અને ગટર વ્યવસ્થા. 44મો પ્રશ્ન છે, લોથલની ગોદી અથવા ધક્કો કઈ નદીના વહેણ સાથે સંકળાયેલ હતી? તો લોથલની ગોદી અથવા ધક્કો અથવા તો ડોકયાર્ડ એ ભોગાવો નદીના વહેણ સાથે સંકળાયેલ હતી. આથી જવાબ આવશે એ, ભોગાવો. 45મો પ્રશ્ન છે, સૌપ્રથમ કૃત્રિમ ધક્કો ગુજરાતના હડપ્પીય સંસ્કૃતિના કયા સ્થળેથી મળી આવ્યો હતો? તો કૃત્રિમ ધક્કો એ લોથલમાંથી મળી આવ્યો હતો. આથી જવાબ આવશે એ, લોથલ. 45મો પ્રશ્ન છે, ડાંગરના ભૂસાના અવશેષો કયા સ્થળેથી મળ્યા છે? તો ડાંગરના ભૂસાના અવશેષો એ રંગપુરમાંથી મળી આવ્યા હતા. આથી જવાબ આવશે સી, રંગપુર. 47મો પ્રશ્ન છે, સાથે દાટેલા બે શબના અવશેષો નીચેનામાંથી સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી આવ્યા છે? તો સાથે દાટેલા બે શબના અવશેષો એ લોથલમાંથી મળી આવ્યા છે. આથી જવાબ આવશે સી, લોથલ. 48મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ધાતુ લોથલ સંસ્કૃતિના લોકો ઉપયોગ કરતા ન હતા? તો લોખંડનો ઉપયોગ એ લોથલ અને સિંધુખીણ સંસ્કૃતિના લોકો ઉપયોગ કરતા ન હતા. આથી જવાબ આવશે બી, લોખંડ. 49મો પ્રશ્ન છે, હડપ્પીય સંસ્કૃતિના એક મહત્વના નગર ધોળાવીરાને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે? તો ધોળાવીરાને સ્થાનિક લોકો કોટડાના નામથી ઓળખે છે. આથી જવાબ આવશે ડી, કોટડા. 50મો પ્રશ્ન છે, યુનેસ્કોએ વર્ષ 2021માં કયા સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરેલ છે? તો યુનેસ્કોએ ધોળાવીરાને વર્ષ 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરેલ છે. આથી જવાબ આવશે ડી, ધોળાવીરા. 51મો પ્રશ્ન છે,
કયા પ્રદેશના લોકો સિંધ વિસ્તારને મેલુહા તરીકે ઓળખાવતા હતા? તો મેસોપોટેમિયાના લોકો સિંધ વિસ્તારને મેલુહા તરીકે ઓળખાવતા હતા. આથી જવાબ આવશે એ મેસોપોટેમિયા. 52મો પ્રશ્ન છે, ગુજરાતમાં સિંધુખીણ સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો કયા સ્થળેથી મળ્યા હતા? તો ગુજરાતમાં સિંધુખીણ સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો રંગપુરમાંથી મળી આવ્યા હતા. આથી જવાબ આવશે બી રંગપુર. 53મો પ્રશ્ન છે, રંગપુરનું ઉત્ખનન કાર્ય કોણે કરેલ છે? તો રંગપુરનું ઉત્ખનન કાર્ય એસ આર રાવે કરેલું છે. આથી જવાબ આવશે એ એસ આર રાવ. 54મો પ્રશ્ન છે, રંગપુર ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો રંગપુર એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. આથી જવાબ આવશે ડી સુરેન્દ્રનગર. 55મો પ્રશ્ન છે, ડાંગરના ભૂસાના અવશેષો કયા સ્થળેથી મળેલા છે? તો ડાંગરના ભૂસાના અવશેષો રંગપુરમાંથી મળી આવેલા છે. આથી જવાબ આવશે સી રંગપુર. 56મો પ્રશ્ન છે, હડપ્પીય સંસ્કૃતિના સ્થળ સુરકોટડાની શોધ કોણે કરી હતી? તો સુરકોટડાની શોધ જગતપતિ જોશીએ કરેલી હતી. આથી જવાબ આવશે સી જગતપતિ જોશી. 57મો પ્રશ્ન છે, સુરકોટડાની શોધ ક્યારે થઈ હતી? તો સુરકોટડાની શોધ 1964માં થઈ હતી. આથી જવાબ આવશે બી 1964. 58મો પ્રશ્ન છે, સિંધુખીણ સંસ્કૃતિના ગુજરાતમાં આવેલ કયા સ્થળેથી ઘોડાના અસ્થિના અવશેષો મળેલા છે? તો સુરકોટડામાંથી ઘોડાના અસ્થિના અવશેષો મળી આવ્યા છે. આથી જવાબ આવશે એ સુરકોટડા. નેક્સ્ટ પ્રશ્ન છે, સુરકોટડા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો સુરકોટડા એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. આથી જવાબ આવશે બી કચ્છ. 60મો પ્રશ્ન છે, સિંધુખીણ સંસ્કૃતિનું તાજેતરમાં શોધી કાઢવામાં આવેલું ગુજરાતનું સ્થળ કયું છે? તો આનો જવાબ છે બી ધોળાવીરા. ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય 1990-91માં થયું હતું. થેન્ક યુ મિત્રો, મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઇક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.